મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ગરજણ તાલુકાના સાયર ગામના ગરાસિયા ફરિયામાં રહેતા ગુલામ ગરાસિયા પશુપાલન કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। ત્યારે ગત તારીખ 11 જુલાઈના રોજ તેઓ પોતાના બકરાઓને ચરાવી લાવીને ઘરની બાજુમાં બનાવેલ ઓડીમાં બાંધ્યા હતા। ત્યારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ગુલામ ગરાસિયાને પોતાના બકરા ચોરી થયા હોવાનો આભાસ થયો હતો। તેઓએ ઓડીમાં જઈને જોતા પોતાના 17 જેટલા બકરા બકરીઓ ચોરાઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું। સાથે જ બાજુમાં રહેતા સિકંદર ગરાસિયાના પણ 3 બકરા ચોરાયા હોવાનું જાણવા મળતા તેઓએ પોલીસ મથકે જાણ કરી હતી। બનાવને પગલે ગામના સરપંચ સહિતના ગ્રામજનોના ટોળા વળ્યા હતા। પોલીસે સાયર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લગાયેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં રાત્રિના લગભગ 3 વાગ્યાના અરસામાં 4 વ્હીલર કાર લઈને આવેલા કેટલાક અજાણ્યા ઈસમો નજરે પડ્યા હતા। ત્યારે હાલ તો અજાણ્યા ઈસમો દ્વારા બકરા ચોરી કરવામાં આવ્યા હોવાના અનુમાન સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે 5 વાગે બકરા ચારીને અહીંયા પોતાના સ્થાન પર બકરા બાંધ્યા। 11 વાગ્યા સુધી એમના 35 બકરા હતા। 35 બકરા એ ચરાઈને આવેલા હતા। એમાં રાત્રે 11 વાગ્યા પછી એમના 17 મોટી મોટી બકરીઓની ચોરી થઈ છે। જે ભાઈનું ગુજરાન બકરીઓ પર જ ચાલે છે, એમની 35 બકરી હતી, એમાં નાના નાના બચ્ચા રવા દીધા છે। બાકીની 17 બકરી ગુલામભાઈની ચોરી થઈ છે। બાજુમાં સિકંદરભાઈ અકબરભાઈની 3 બકરી બીજી ચોરી થઈ છે। એટલે પોલીસને નમ્ર વિનંતી કે આપ સાહેબ અમારી અરજ કબૂલ કરી એમને ન્યાય અપાવશો। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।